ભારત દેશને કોરોના વાયરસે બાનમાં લીધું છે, જેથી પોઝિટિવ કેસની સંખ્યા લાખોને પાર કરી ગઈ છે. કોરોના વાયરસને અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. લોકડાઉનનું પાલન 60 દિવસ કરતાં વધારે કર્યું હતું, જેથી ધંધા રોજગાર લોકડાઉનમાં સંપૂર્ણ રીતે પડી ભાંગતા વેપારીથી લઈને ઉદ્યોગપતિઓને તેની અસર વર્તાઈ રહી છે. આવી પરિસ્થિતિ બાદ દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને વેપારીઓને ફરી પગભર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરી તમામ લોકોને સહાય આપવાના વચનો આપ્યા હતા. રાહત પેકેજ બાદ વેપારીથી લઈને ઉદ્યોગપતિઓમાં ફરી મંદીની ભીંસમાંથી છુટકારો મળે તેવી આશાની કિરણો ખીલી રહેતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 સપ્તાહથી તબક્કાવાર ઈંધણના ભાવમાં 9 રૂપિયાનો ધરખમ વધારો કરાતા વિપક્ષથી લઈને તમામ વર્ગના લોકોમાં નારાજગી જોવા મળી રહી હતી. ત્યારે ઘણા સમયથી મૌન રહેલ કોંગ્રેસે પણ રણનીતિ તૈયાર કરી ભાજપ સરકારને ઘેરવાના અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા મુદ્દે સરકારને આડે હાથે લઈ રહી છે. ત્યારે આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા પણ જિલ્લા કલેક્ટર કચેરી નજીક માસ્ક પહેરી સામાજિક અંતર જાળવી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારા છે એને અનુલક્ષીને આવેદનપત્ર આપવા આવ્યો છે. હવે આ જે સરકાર છેલ્લા જૂન મહિનાની 6 તારીખથી કે ભાઈ જે સતત રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા તેનો જે રેશિયો છે તે ભાઈ 10.80 પૈસા આ છેલ્લા 14 દિવસમાં વધ્યા, એટલે પેટ્રોલની અંદર 8.87 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે. હવે આ જ વસ્તુ તમે જોવા જાઓ તો ભાઈ છેલ્લા 6 વર્ષની અંદર જે પર્સન્ટેજ છે તે લગભગ 720% ડીઝલની અંદર એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે અને પેટ્રોલની અંદર 230% જેટલી એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે. તો શું આ સરકાર ગરીબોના પૈસાને લૂંટવા માંગે છે? એક તો આ મહામારીથી લોકો ત્રસ્ત છે, કામ ધંધો કશું છે નહીં, ને એની અંદર રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, ને જે બેરલના ભાવ છે તે વર્લ્ડ વાઇડ કે ભાઈ એ એકદમ નીચા સ્તર પર છે, તેની સામે આ લોકોએ ભાવને ઓછા કરવાના હોય, લોકોની તકલીફોને સમજવાનું હોય, એની સામે આ લોકો ભાવ વધારો. તો અમને તો એવું લાગે છે કે ભાઈ મોદી સાહેબ હે તો એ મુમકિન હૈ, ભાવ બઢતે રહેંગે ઓર લોક પૈસા ભરતે રહેંગે. તો બીજી તરફ નેત્રંગ કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને ઊંટગાડી ઉપર કાર્યકર્તાઓએ બેનર પહેરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાથી ટ્રેક્ટરને દોરી વડે ખેંચી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારથી પણ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવેલું છે ત્યારથી લઈને પેટ્રોલ અને ડીઝલના અસંખ્ય ભાવ વધારો કરી રહ્યા છે, જેનાથી લઈને આ દેશની પ્રજાની કમર તૂટી રહી છે. ખાસ કરીને હમણાં 20 દિવસની અંદર આ લોકોએ 10-15 રૂપિયા કરતાં પણ વધુ ડીઝલ અને પેટ્રોલની અંદર ભાવ વધારો કરી અને એક બાજુ કોરોનાની મહામારીમાં લોકો પીડાઈ રહ્યા હતા ત્યારે બીજી બાજુ આ ડીઝલ અને પેટ્રોલના દિવસે ને દિવસે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા કરી અને લોકો પર એક ત્રાસ ગુજારી રહી છે આ દેશની ભારતીય જનતા પાર્ટી. ત્યારે મારે કહેવું છે કે આ વિસ્તારની અંદર સૌથી વધુ ખેડૂતોનો લોકો ખેતી કરીને જીવન ગુજારી રહ્યા છે ત્યારે એક વીંગાની અંદર કમસે કમ 5-7 વખત ટ્રેક્ટર ખેતરની અંદર ચલાવવાનું હોય, એની અંદર 2.5 લિટર પેટ્રોલ એક વખત બને, 250 રૂપિયાનું ભારણ ડીઝલની અંદર 250 રૂપિયાનું ભારણ ખેડૂતોની ઉપર ઠોકી દેવામાં આવેલું છે. ત્યારે એક બાજુ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી અને બીજી બાજુ આવી રીતે ડીઝલની અંદર અસંખ્ય ભાવ વધારો કરી અને લોકોની ઉપર આ લોકોની કમર તોડી નાખેલી છે. ત્યારે આજે નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ અને યુવક કોંગ્રેસના કાર્યકરો અને તમામ આગેવાનો સાથે મળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ને રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર મોકલવા માટે આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે લોકો આવેલા છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.